વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. તેમાં યુનિટ 1માં એક્ટિવિટી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સુધી ભણી ગયા અને હવે એક્ટિવિટી 10 ભણીશું. એમાં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. આઈ એમ મતલબ છું, ઇજ છે, વોઝ હતો, વેર બહુવચનમાં હતું, આર છે. હવે અહીંયા ઉપર જે ખાલી જગ્યાઓ આપી છે એમાંથી યોગ્ય શોધીને અને ખાલી જગ્યાઓ પૂરવાના છે. હવે આપણે વર્તમાનકાળના રૂપો કયા કયા છે એ પહેલાં જોવાના, કે વર્તમાનકાળના તો ઇઝ, એમ, આર એ બધા વર્તમાનકાળના રૂપ છે, કે જે વર્તમાનમાં પરિસ્થિતિ જે થઈ ગઈ હોય, જે થતી હોય, ચાલુ હોય, એને આપણે ઇજ, એમ, આરથી ખાલી જગ્યા પૂરી શકીએ. પણ જે ભૂતકાળની વાત કરી હોય કે થઈ ગયું હોય તો વોઝ, વેર એમાં વોઝ અને વેર એનો ઉપયોગ થાય. હવે વર્તમાનકાળમાં ધારે કે આઈ સાથે મેં હું રમ્યો તો આઈ એમ પ્લેઇંગ, તો એવી રીતે બનાવી શકે કે હું રમું છું તો આઈ એમ પ્લેઇંગ. તો આઈ એટલે કે હું, જે ક્રિયા ચાલુ હોય કે જે વર્તમાનકાળની હોય એમાં વપરાય. એમ કે પણ હું રમતો હતો તો આઈ વોઝ એવું વપરાય. હવે ઇઝ અને આર, ઇઝ એ એક વચન, વર્તમાનકાળનું એક વચન, એક વચનમાં વપરાય છે. અને આર એ વર્તમાનકાળમાં એક કરતાં વધારે નામ આપ્યા હોય કે બહુવચન કહેવાય કે એની અંદર વપરાય છે. ધારો કે એક નામ આપ્યું હોય, ધારો કે કોઈ પણ છોકરી કે છોકરો કોઈ પણ એક નામ આપ્યું હોય કે હેમલ ઇઝ, તો ઇઝ હેમલ રમે છે તો હેમલ ઇઝ પ્લેઇંગ. એ રીતે ધારો કે બે ત્રણ છોકરાઓના વાત કર્યા હોય કે મોહન, રિતેશ અને રમણ એ રમે છે તો એ માટે આર વપરાશે. એમની માટે ઇજ નહીં આવે, આર. એક કરતાં વધારે નામ આવે તો આર વપરાય. અને જે વર્તમાનકાળમાં આવે પછી એ જ રીતે વોઝ, વોઝ એ ભૂતકાળનું રૂપ છે, કે કોઈ પણ એક વ્યક્તિની વાત કરી હોય કે રિતેશ કાલે રમતો હતો તો રિતેશ વોઝ પ્લેડ ભૂતકાળનું રૂપ થઈ જાય. તો રિતેશ કાલે રમતો હતો કે રિતેશ રમતો હતો વોઝ. પણ વેર એ એક કરતાં વધારે ભૂતકાળની વાત કરી હોય એમાં વેર વપરાશે. એ જ રીતે અહીંયા છે ટુડે ઇઝ ખાલ સેટરડે. હવે પહેલી વસ્તુ કે ટુડે પછી ધીઝ યર, ધીઝ વીક આવા બધા શબ્દો હોય ને તો એ વર્તમાનકાળમાં આવે. પછી ભૂતકાળમાં યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, લાસ્ટ યર એ બધા શબ્દો ભૂતકાળમાં આવશે. એ જ રીતે અહીંયા છે ટુડે ખાલ જગ્યા સેટરડે, તો ટુડે એ વર્તમાનકાળમાં છે. હવે ટુડે એક જ દિવસની વાત કરી છે તો ઇઝ, ટુડે ઇઝ સેટરડે. પછી એ જ રીતે ધીઝ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 5th, તો આઈ સાથે એમ આવશે. કેમ? ધીઝ યર મતલબ વર્તમાનકાળનું રૂપ છે. એ જ રીતે ધીઝ વીક વી, હવે ધીસ વીક, ધીસ એ વર્તમાનકાળમાં આવે છે તો વી સાથે વર્તમાનકાળનું વાત કરી એટલે વર્તમાનકાળમાં ઇઝ એમ આર આવે, બરાબર? તો આઈ આવે તો હંમેશા એમ જ આવી જાય. એ જ રીતે ધીસ વીક, હવે ધીસ આ વીકમાં એટલે કે વી, હવે એક વચન આવે તો ઇઝ આવે. હમણાં જ આપણે એક છોકરીની નામ કરીને વાત કરી તો ઇઝ આવ્યું, પણ એ જ રીતે વધારેની વાત કરી હતી તો આર આવ્યું. એ જ રીતે વી એટલે કે અમે મતલબ એક કરતાં વધારે જ હોય એના માટે શું આવશે? આર. તો ધીઝ વીક વી આર ઇન સ્કૂલ. એ જ રીતે માય ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ એક માય ફ્રેન્ડ એવું કીધું હોય તો ઇઝ આવે, પણ માય ફ્રેન્ડ્સ એટલે કે વધારે, તો માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે આપેલું છે પાછળ, તો આર એક કરતાં વધારે ફ્રેન્ડ છે મતલબ આર, બરાબર? તો ટુડે ખાલી જગ્યા સેટરડે, ટુડે ઇઝ સેટરડે. ધીઝ યર આઈ એમ, આઈ સાથે હંમેશા એમ જ આવે. ક્યારે?
વર્તમાન કાળનું રૂપ હોય તો આઈ સાથે હંમેશા એમ આવે. ધીસ વીક, વીક ખાલી જગ્યા ઇન સ્કૂલ, તો ધીસ એટલે આ, એટલે વર્તમાન કાળ થઈ ગયો. અને વી એક કરતા વધારે છે, અમે, વી મતલબ અમે. તો આર માય ફ્રેન્ડ્સ, તો માય ફ્રેન્ડ્સ એક હોય તો ઈજ આવે, પણ વધારે છે મતલબ આર. તો હિયર ટુડે. એ જ રીતે સામે છે યસ્ટરડે. યસ્ટરડે, યસ્ટરડે એટલે કે ગઈકાલ. હવે ગઈકાલની વાત કરવી હોય તો એ તો ભૂતકાળ થઈ ગયું, તો ગઈકાલ શું હતું? ભૂતકાળની વાત કરી તો ભૂતકાળ, તો યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે, તો યસ્ટરડે વોઝ ફ્રાઈડે. તો યસ્ટર ગઈકાલે શુક્રવાર હતો, વોઝ મતલબ હતો. લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ ફોર્થ, તો કે ગયા વર્ષે હું ફોર્થમાં ચોથા ધોરણમાં ભણતો હતો. તો લાસ્ટ યર, હમણાં જ કીધું હતું ને કે યસ્ટરડે, લાસ્ટ યર, લાસ્ટ વીક, તો એ બધું શેમ આવશે? ભૂતકાળમાં. હવે આઈ આવ્યો એટલે વોઝ, પછી એ જ રીતે લાસ્ટ વીક, વી વેર, અહીંયા જેમ બહુવચન આવે સાદા વર્તમાનકાળમાં બહુવચન આવે તો આર મૂકીએ છે, અહીંયા વર્ત ભૂતકાળમાં બહુવચન આવે તો વેર આવશે. વેર, તો વેર કેમ વી લખેલું છે મતલબ વેર. ધે ખાલી જગ્યા નોટ ધેર યસ્ટરડે, યસ્ટરડે આવ્યું તો અહીંયા શું આવશે? ધે એટલે તેઓ, તેઓ મતલબ એક કરતાં વધારે હોય, તો વી ધે વેર નોટ હિયર યસ્ટરડે. સમજી લેવાનું કે વર્તમાનકાળ આવે તો ઇઝ એમ આર, ધીસ યર, ધીસ વીક, ધીસ ડે, એવો કોઈ પણ શબ્દ હોય, ટુડે, ધીસ ટુડે, આવા કોઈ પણ શબ્દ હોય તો ઇઝ એમ આરથી ખાલી જગ્યા આવે. એમાં ઇઝ તો એક વચન, એક જ નામ આપેલું હોય તો ઇઝથી સ્ટાર્ટ થાય, આઈ આવે તો હંમેશા એ એમ જ આવે. અને એ જ રીતે વી, કોઈ એક કરતાં વધારે નામ આપેલા હોય, એ બધું કંઈ પણ હોય, ધે એવું કંઈ પણ આવે તો આર આવશે. એ જ રીતે ભૂતકાળમાં યસ્ટરડે, લાસ્ટ યર, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ સેટરડે, એવું કંઈ પણ હોય તો ભૂતકાળ સમજવાનું. એમાંય આઈ તો વોઝ. હવે એ જ રીતે એક વચન, એક વચનમાં આપ્યું હોય તો વોઝ આવે, અને બહુવચન જેમ અહીંયા આર હતો એની જગ્યાએ અહીંયા વેર થઈ જાય, તો વી વેર, ધે વેર, ધે મતલબ તેઓ, તેઓ એટલે વધારે વ્યક્તિઓની વાત કરું તો વેર, કેમ કે યસ્ટરડે આપ્યું છે. અહીંયા ટુડે આપ્યું હોય તો અહીંયા આર આવે, અને યસ્ટરડે આપ્યું હોય તો વેર આવે. આ જ વાક્યો અહીંયા નીચે લખવાના છે. એ જ રીતે એક્ટિવિટી 11. હવે એક્ટિવિટી 11માં શું છે કે તમારા પરિવારના સભ્યો વિશે નીચે આપેલી, નીચે પ્રમાણે વિગતો નોંધો. હવે આમાં શું છે? હુ, હુ મતલબ કોણ, તો ફેમિલી મેમ્બર વિથ નેમ્સ. પછી વેન એટલે કે ક્યારે, કઈ. વેર એટલે કે બર્થ, અહીંયા ક્યારે મતલબ બર્થ ડેટ, ડેટ આપણે જન્મની તારીખ બતાવવાની છે. અને વેર એટલે બર્થ પ્લેસ એટલે કે જન્મ ક્યાં થયો હતો એ બતાવવાનું છે. હવે અહીંયા મધર, તો મધરની નામ લખવાનું છે, જાતે લખવાનું છે. આ મધરનું નામ, મધર મમ્મી, મમ્મી, મધર મતલબ મમ્મી, તો મમ્મીનું નામ લખવાનું છે. પ્લસ અહીંયા બર્થ ડેટ, એની બર્થ ડેટ લખવાની છે મમ્મીની, આપણી મમ્મીને પૂછવાનું, અને પૂછીને એની અહીંયા બર્થ ડે લખવાની છે. અહીંયા 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 નામ લખવાનું છે, અહીંયા બર્થ ડેટ એની લખવાની છે, અહીંયા બર્થ પ્લેસ મતલબ એ એનું જન્મસ્થળ એ ક્યાં હતું એ લખવાનું છે. અહીંયા ફાધર, તો ફાધરનું નામ લખવાનું છે, અહીંયા ફાધરના બર્થ ડેટ લખવાની છે, એમનું જન્મસ્થળ કયું છે એ લખવાનું છે. જન્મસ્થળ મતલબ એમનો જન્મ જ્યાં થયો હતો એનું લખવાનું છે, એ લખવાનું છે. પછી એ જ રીતે અહીંયા તમે સિસ્ટર, સિસ્ટર લખવાનું છે, સિસ્ટરનું નામ, સિસ્ટરની બર્થ ડેટ અને સિસ્ટરનું પ્લેસ. એ જ રીતે બ્રધર, બ્રધરનું નામ, બ્રધરની બર્થ ડેટ અને અહીંયા પ્લેસ, એનું જન્મસ્થળ, એ અહીંયા કોષ્ટક પૂરવાનો છે. એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં શું છે? વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008? હવે 2008માં, એમ કે 2008 થયા ત્યાં સુધી તમારા ફાધરની ઉંમર કેટલી હતી એવું બતાવવાનું છે. અહીંયા જે બર્થ ડેટ લખી છે એ પ્રમાણે આપણે પ્રશ્ન જવાબ લખવાના છે. કે અહીંયા આપણે એવું વિચારીએ કે એવું લખ્યું હોય કે 12 ફેબ્રુઆરી 1982, મતલબ 12/2/1982 એવું લખ્યું હોય આપણે,
બરાબર. હવે આ પ્રશ્નનો જવાબ આપો, વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર 2008? હવે આપણને અહીંયા લખ્યું છે કેટલા, 82, બરાબર. 1982 લખ્યા છે, તો 2008 સુધી એમના કેટલા વર્ષ થયા? તો 1982 થી 92 અને બીજા 8 એટલે 30 વર્ષ થાય. તો અહીંયા આપણે લખી નાખવાનો આ પ્રશ્નનો જવાબ એ રીતે લખાય કે માય ફાધર વોઝ 30 યર્સ ઓલ્ડ ઇન 2008. અહીંયા જે તમે પ્રશ્ન જે રીતે બર્થ ડેટ લખી હોય એ પ્રમાણે એનો આન્સર આપવાનો કે 2008 સુધી તમારી ફાધરની ઉંમર કેટલી છે, કેટલી હશે, કેટલી થઈ છે એ લખવાનું છે. એ જ રીતે વેર વોઝ યુઅર બ્રધર સિસ્ટર બોર્ન, હવે તમારા બ્રધર સિસ્ટર ક્યાં બોર્ન થયા હતા? બ્રધર સિસ્ટર બોર્ન, બોર્ન એટલે જન્મ, એમનો ક્યાં થયો હતો? તો જન્મ તમે અહીંયા જે લખ્યો હોય એ તમારે અહીંયા લખવાનું છે. વેર વોઝ યુઅર મધર બોર્ન, હવે તમારી મમ્મી, વેર વોઝ યુઅર મધર બોર્ન, તમારી મમ્મીનો જન્મ, જન્મ પ્લેસ, જન્મ સ્થળ ક્યાં હતું એના વિશે લખવાનું છે. તમે ધારો કે મમ્મીની જન્મ પ્લેસ વડોદરા લખ્યું હોય, બરોડા, તો આપણે એનો આન્સર એ પ્રમાણે આવે કે માય મધર્સ બર્થ ડેટ, સોરી, માય મધર્સ વોઝ બોર્ન ઇન વડોદરા, એવી રીતે આન્સર પૂરો કરવાનો છે. એ જ રીતે અહીંયા લખ્યું છે વેન વોઝ યુઅર સિસ્ટર, એ જ રીતે અહીંયા પૂછ્યું છે વેન વોઝ યુઅર સિસ્ટર બ્રધર બોર્ન, સિસ્ટર ને બ્રધર ક્યાં બોર્ન થયા હતા એના વિશે વાત કરી છે. તો આપણે એનો આન્સર લખવાનો કે માય સિસ્ટર વોઝ બોર્ન ઇન 6th February, એનો જે તારીખ લખવાની હોય તો તારીખ લખવાની છે. પછી એ જ રીતે સિસ્ટરનું, બ્રધરનું એ જ લખવાનું છે. વોટ ઇઝ યુઅર મધર્સ બર્થ ડેટ, તમારા મધરની બર્થ ડેટ કઈ છે? તો માય મધર્સ બર્થ ડેટ ઇઝ, આપણે અહીંયા હમણાં જે બોલ્યા હતા એ પ્રમાણે અહીંયા લખવાનું છે, એ પ્રમાણે આવ્યું આ કોષ્ટક પૂરવાનું છે, બરાબર. અહીંયા જે તમે જક લખશો તમારે તમારા કુટુંબના સભ્યોનું જે લખશો એ પ્રમાણે આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, બરાબર. આવડશે ને? હા. હવે લેસનમાં એક્ટિવિટી 10 એનું આખો કોષ્ટક જ્યાં ખાલી જગ્યાઓ આપી છે એ પૂરવાની છે. પછી એક્ટિવિટી 11 એમાં તમારા ઘરના સભ્યો મધર, ફાધર, સિસ્ટર, બ્રધર એના નામ લખવાના છે, અહીંયા બર્થ ડેટ લખવાનું છે, અહીંયા જન્મનું પ્લેસ લખવાનું છે, અને આ પ્રશ્નો લખ્યા છે એના જવાબ તમારે લખવાના છે. આટલું લેસન કમ્પ્લીટ કરવાનું છે. આવજો.